મંત્રાલય દ્વારા ભારત સરકારના નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરીથી છ માર્ચ સુધી સિલ્ક ફેબ પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે ડીપીએ ચેરમેન એસ કે મહેતા અને પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટિલવાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉપરાંત તેમની સાથે ઓમ પ્રકાશ દાદલાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હેન્ડલૂમ ક્ષેત્ર દેશના સમૃદ્ધ અને વૈવિધ્ય વારસાનું પ્રતિક છે ભારતનું હેન્ડલૂમ ક્ષેત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખોને રોજગારી આપી રહ્યું છે ભારત સરકાર દ્વારા હેન્ડલૂમ માર્ક યોજના શરૂ કરવામાં આવી છે વિવિધ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા અને એક અલગ ઓળખ અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રદર્શનમાં ગુજરાતના પટોળા સિંગલ અને ડબલ એક છત્તીસગઢનું કોશા સિલ્ક બિહારનું તુસ્સનર ગીચા મધુબની પેઇન્ટિંગ ઉત્તર પ્રદેશનું તાનચોઈ જમદાની જામવર પશ્ચિમ બંગાળના બલુચારી કાંઠા તાંગેલ જમદાની સહિતની હાથ વણાટની વસ્તુઓ પ્રદર્શિત કરાશે ચૌદ દિવસ સુધી સવારે અગિયારથી રાત્રે આઠ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ